નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘરે બેસીને સ્વાધ્યાય પોથી લખવા માટે આપવામાં આવેલ છે, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 5 વિશે. તમારો પર્યાવરણ જે છે એમાં ચેપ્ટર નંબર 19 છે, બીજ કહે છે ખેડૂતની વાર્તા, બરાબર. તો આ ચેપ્ટર છે સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આની આગળના બધા ચેપ્ટર્સ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો તમારે જોવાના બાકી હોય તો ખાસ જોઈ લો, સમજી લો, લખી લો, બરાબર. ચાલો, પહેલો પ્રશ્ન છે કે ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે. તો કે શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરીને તેને એક માટલામાં ભરવામાં આવે છે, માટલાને વ્યવસ્થિત બંધ કરવામાં આવે છે, પછી માટલાને કોલસાના અંગારમાં મૂકી અને પકાવવામાં આવે છે. આ રીતે ઉંબાડિયું છે બનાવવામાં આવે છે, ઉંબાડિયું, બરાબર. બીજું છે, તમે ક્યાં ક્યાં બીજને ઓળખો છો તેના નામ લખો. તો ઘઉં, મકાઈ, જુવાર, ઘઉં, ચણા, વાલ, વટાણા, તુવેર, પછી ભીંડા, ચીબડા, કારેલા, બાજરી, સૂર્યમુખી, બરાબર, વગેરે જે છે એ બીજને હું ઓળખું છું. બીજું, ત્યારબાદ છે ત્રીજું, કે તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ વસ્તુ બનાવવામાં આવે છે. તો કે અમારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી, દાળ, ઢોકળી, ઢોકળા વગેરે બનાવવામાં આવે છે, બરાબર. ચાલો, ત્યારબાદ આગળ વધી ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે. તો કે શેકીને છે રોટલો, રોટલી, પાપડ, ખાખરા અને સિંગ બનાવાય છે. બાફીને તો કે ભાત, ઢોકળા, ઇડલી અને ખમણ બનાવાય છે. અને તળીને તો કે પૂરી, કચોરી, સમોસા, ભજીયા આ બધી વસ્તુ છે તળીને બનાવે છે, બરાબર. ચાલો, ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન આપેલ છે કે આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં ક્યાં ક્યાં લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ. તો કે આપણે ભોજનનો બગાડ કરીએ છીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત, રસોઈ બનાવનાર રસોઈઓ, અનાજની લેવેચ કરનાર જે કરિયાણા દુકાનો છે એ, અનાજની સાફસફાઈ કરનાર લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, તફાવત આપવાનો છે રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી, બરાબર, બંને વચ્ચેનો. ચાલો, હવે રાસાયણિક ખેતરવાળી જે ખેતી જે છે, ખાતરવાળી, એ ખેતરના ભાગને તરત જ પોષક તત્વો મળે છે અને સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જે જળવાઈ રહે છે. રાસાયણિકમાં ખેતીના ઉત્પાદન સારું થાય છે એમાં, અને સજીવમાં જમીન છે ઊંડે ખેડ થાય છે. રાસાયણિક ખાતરમાં જે છે એ ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને સજીવમાં રાસાયણિક તત્વો વગરની ખેતી છે થાય છે, બરાબર. રાસાયણિકમાં વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઘટે છે અને આમાં સારી જમીનનું બંધારણ જળવાઈ રહે છે, બરાબર. તે પછી આ પાકોને ખોરાકમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે અને આ સારી ગુણવત્તાવાળા પાકો લઈ શકાય છે, બરાબર. ચાલો, ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યારબાદ આગળ વધીએ આપણે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. તો કે પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નનો જવાબ લખો. પહેલું છે, ખેતરમાં ઉડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો. તો કે અનાજને કાપવામાં આવે છે, તેમાંથી દાણા છે એ છૂટા પાડવામાં આવે છે, તેને સાફ કરીને ઘરે સાચવીને રાખવામાં આવે છે અને ત્યારબાદ જરૂર મુજબ દળીને તેની રોટલી છે બનાવવામાં આવે છે, બરાબર. બીજું છે, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે. તો ખેડૂત છે એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, બરાબર, ફળો વગેરે છે એ પકાવીને આપણે આપે છે. ત્યારબાદ ત્રીજું છે, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો. તો અમારા વિસ્તારમાં પાકમાં જે છે ઘઉં, બાજરી, મગફળી, કપાસ, તુવેર, ચણા, બરાબર, મકાઈ, ચણા જે છે, જીરું, આ બધા જે છે એ ઉગાડવામાં આવે છે. અને શાકભાજીની વાત કરીએ આપણે, ત્યાં રીંગણા છે, ટમેટા છે, દૂધી, કારેલા, કોબીજ, ગાજર વગેરે છે એ ઉગાડવામાં આવે છે શાકભાજી. અને આમાં જે છે આપણા એ પાક જીરું ને વગેરે પાક ઉગાડવામાં આવે છે. ત્યારબાદ ચોથો છે, કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈને પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાન લખો. તો સૌપ્રથમ મકાઈ જે છે એને જમીનમાં ખેડીને તૈયાર કરી, જમીનને એમાં દાણા વાવવા, પાણી પીવડાવવું, નિંદામણ દૂર કરવું, ખાતર નાખવું, પાક તૈયાર થાય એટલે એની લણણી કરીને ઘરે આપણે લઈ આવવાનું, બરાબર. ચાલો, ત્યારબાદ છે, ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો. જૂના સમયના સાધનો અને હાલના સાધનો. તો જૂના સમયમાં હળ છે, પાટિયું છે, કોદાળી, પાવડો, ત્રિકમ અને બળદ છે. અને હાલના સમયમાં શું છે. તો કે ટ્રેક્ટર છે, થ્રેસર છે, દવા છાંટવાના પંપ આવી ગયા છે, આધુનિક સાથે આવી ગયા છે વગેરે બધી વસ્તુ આવી ગઈ છે. ઓટોમેટિક વવાઈ પણ છે, બરાબર, એમાં તમારે બી નાખી દેવાનું એટલે ઓટોમેટિક રોપણી પણ થઈ જાય. ઉપરના સાધનો પૈકી કોઈ એક સાધન વિશે લખો. તો હળ વિશે લખી, તો હળ જે છે એ લાંબા લાકડાના છેડે તોસરી છે, બરાબર, કહીએ તોહરી છે ને, એ સાથે બળદને જોડીને લોખંડના અણીદાર દાંતાને હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે. જમીનને ઊંડે સુધી ખેડ કરવામાં આવે છે. આ જૂની પદ્ધતિથી ખેતી ખેડવાનું ઓજાર જે છે, બરાબર. ચાલો, ત્યારબાદ આગળ વધીએ આપણે. પાંચમું છે પ્રશ્ન, ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા કોઈ પણ ચાર સાધનો છે, ચિત્ર દોરો કે ચોટાડો. ચાલો, ચાર સાધન આપેલા છે અહીંયા, સાતી જે છે, ખપારી જે છે ખેતી ખેડવા માટેનું, બરાબર. આ ચાર ચાર સાધન છે દોર્યા છે અહીંયા, તમે ખાસ એ પણ દોરી નાખજો, બરાબર. ચાલો, ખ્યાલ આવી ગયો મિત્રો. આપણું જે સોલ્યુશન હતું એ સંપૂર્ણ અહીંયા પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણ અને બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે. એના માટે ખાસ ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દીધું છે, ઠીક છે. જે પણ તમારા ધોરણ નોટિફિકેશન આવે અને વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને તમારે જો આ વિડીયો છે એની PDF જોતી હોય, બરાબર, સોલ્યુશનની PDF જોતી હોય, તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in,
આ વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF તમે મેળવી શકશો. મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.